હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ જે સામિક પરીક્ષા જેનું સરસ મજાનું પચાસ ગુણનું પેપર છે એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બીજી વાત કોઈને દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના સોલ્યુશન સાથેના પેપર સેટ જોતા હોય ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હોય છે તો એ પેપર સેટ તમને પીડીએફ સ્વરૂપે ક્યાં મળશે તો હું તમને આગળ જણાવું છું તો વિભાગ એ અધોલિખિત આનામ શબ્દ નામ અર્થ દત્તાભ્યામ વિકલાભ્યામ ચિતવા એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો પ્રાસાદ એટલે મહેલ નિખિલહ એટલે સંપૂર્ણ સેમ વસ્તુ સમાનાર્થક શબ્દમ એટલે કે સમાનાર્થી શબ્દ શોધીને લખો પંથા એટલે માર્ગ વિરુદ્ધાર્થક શબ્દ દતાભ્યામ લખા એટલે તમારે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે મહાન તો લઘુહ હો શબ્દ રૂપેભ્ય પુલિંગ શબ્દ ચિતવા લખદ તો પુલિંગ શબ્દ શોધીને લખવાનો છે તો નૃપતિ સ્નેહ હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ સંપૂર્ણ પેપરના સોલ્યુશનોની પીડીએફ જોવે છે સારા માર્ક્સ લાવવા છે ઓકે તો ક્યાંથી મળશે વેદ ડિજિટલ એજ્યુકેશન તમારા માટે હર તત્પર છે તો ગુગલ જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે તમને સેકન્ડ એક્ઝામ નું મટીરિયલ મળી જશે આ ઉપરાંત એસએસ સાયન્સ વાંચવા માટેનું મટીયલ મળશે એક્ઝામ પેપરની અંદર તમે મોકલેલા પેપરો છે તેમજ એકમ કસોટીના પેપરો છે બધું અહીંથી મળશે તમારે કેવી રીતે મોકલવાના છે પેપર એવું તમને આગળ જણાવું એનો કોઈ ચાર્જ નથી લેવામાં આવ્યો બરાબર હા ત્રણ થી બાર માં જશો એટલે તમારે કોઈ વિષય નબળો હોય તો તમારા ધોરણમાં વિષયમાં જઈ અને એ પાઠના વિડીયો જોઈ શકો છો અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ધોરણમાં જઈ પાઠ્યપુસ્તકને આધારે વિષય પ્રમાણે વેટ ડિજિટલના વિડીયો તમે ફ્રીમાં મેળવી શકશો આગળ વધીએ સ્ત્રીલિંગ શબ્દ ચિતવા લિખત સ્ત્રીલિંગ શબ્દ વિચાર મુદ્રા

કેવી રીતે મોકલવાના છે અમે એપ્લિકેશન આપશું એમાં તમારે મોકલવાના છે વ્યવસ્થિત ફોટા પાડીને કે પીડીએફ બનાવીને બરોબર એટલા માટે જોજો બરાબર કોઈ શાળામાં ગુજરાતી કોઈ કોઈ વિજ્ઞાન ઇંગ્લિશ કોઈ એસએસ કોઈ પણ વિષય પેપર લેવાતું હોય બધાની શાળામાં અલગ અલગ તો એ પેપર તમે મોકલો તો આપણે એપ્લિકેશનની સુવિધા છે તો એમાં એક્ઝામ પેપર નામના ફોલ્ડરમાં આપણે જે વાત કરી એની અંદર સેકન્ડ એક્ઝામ નામનું ફોલ્ડર છે એમાંથી તમારા ધોરણ પ્રમાણે પેપર આપણે મૂકી દઈશું જેનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે ઘણા શિક્ષક મિત્રો આવી રીતે પેપર મોકલે છે બરાબર જે વિદ્યાર્થી મિત્રોને આઈએમપી જોતું હોય ને એને આ ઉપયોગી થાય આઈએમપી જોતું એને આ ઉપયોગી થાય બાકી કોઈ એમ કહેતું બેઠું પેપર તો મિત્રો ભૂલી જાઓ તો મહેનત કરવાની રહેવા જ હું તો એમ જ કહું છું બરાબર બેઠું પેપર કોઈ શાળાનું ક્યારેય મળી શકે નહીં અને કાયદાકીય તમને ખબર જ છે શું તકલીફ પડે એટલે બેટર છે

સન્યાસી દ્વાર આટલા લોકોને રાજપ્રસાદમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે સન્યાસીઓ પંડિતોને વિદ્યાર્થીને બ્રહ્મચારીઓને સ્ત્રીઓને અને કન્યાઓને તે પ્રવેશવાની શું કરે છે તો કે ના પાડે છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષામાં લખો જવાબ મહાભારતે મહાભારત કારે શત્રુ અને મિત્ર થવાનું શું કારણ બનાવ્યું તો મહાભારત કાર મહર્ષિ વેદ વ્યાસે વ્યવહારને શત્રુ અને મિત્ર થવાનું કારણ બતાવ્યું પાંચ અક્ષય નિધિ કયા કયા છે ચારિત્ર સુરવીરતા ઉદ્યમશીલતા પંડિતા અને સારા મિત્રો કઈ પાંચ બાબતો ધીમે ધીમે થાય છે રસ્તો ધીમે ધીમે કપાય ગોદડી ધીમેથી સિવાય પર્વત ધીમેથી ઓળંગાય વિદ્યા ધીમેથી પ્રાપ્ત થાય અને ધન ધીમેથી કમાવાય આગળ વધીએ વિભાગ સી જો અહીંયા તમને ગદ્યખંડ આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો ગદ્યખંડના આધારે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો સંસાર કી દશ તો વિચિત્ર રૂચિ રયમ સંસાર

ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો તો વિદ્યાર્થી મિત્રો ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ છે જ તો વિડીયો પોઝ કરીને તમે એ વાંચી શકશો સાંભળી શકશો લખી શકશો બરાબર તો અહીંયા સુધી ખાસ આપણે જોવાનું છે ત્યાર પછી નાટ્યખંડનો માતૃભાષામાં તમારે અનુવાદ કરવાનો છે તો એ નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ છે બરાબર બીજા નાટ્યખંડનો પણ અનુવાદ આપવામાં આવેલો છે પદ્યખંડનો તમારે માતૃભાષામાં શ્લોકનો અનુવાદ કરવાનો છે તો એ પણ અહીંયા સરસ મજાનો શ્લોકનો શું કરવામાં આવ્યો છે અનુવાદ કરવામાં આવ્યો છે

ધીમે ધીમે પંથ કપાય ધીમે ધીમે ગોદરી સિવાય ધીમે ધીમે પર્વત ઓળંગાય ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય ધીમે ધીમે ભોજન ધન પ્રાપ્તિ થાય ત્યાર પછી અહીં પેરેગ્રાફ આપેલો છે ગદ્યખંડ એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના તમારે જવાબ આપવાના છે તો અહીંયા જવાબ આપેલા છે અર્થ વિસ્તાર આપવામાં આવેલો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આ પણ એક આઈએમપી પેપર જ છે આજ તમારો પેપર હોય કોઈ ન શકાય બરાબર પણ અમે કીધું એમ આ એપ્લિકેશનમાંથી તમે જશો બે લાખ દસ હજાર થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો યુઝ કરી રહ્યા છે એક્ઝામ પેપરમાં જશો કે પેડ કોર્સમાં તો તમને આ મટીરિયલ મળી જશે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત